સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. નમામી દેવી નર્મદે મહોત્સવની પણ દબદબાભેર ઉજવણી. વિવિધ સ્થળે નવા નીરના કરાયા વધામણા. ગઢ ખાતે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીની ઉપસ્થિતિમાં યોજાયેલા સમરસતા ભોજન કાર્યક્રમે જમાવ્યું આકર્ષણ. બનાસકાંઠામાં રોગચાળાએ માથું ઉચક્યું હોવા છતાં સબ સલામતના આરોગ્ય તંત્રના દાવા વચ્ચે પાલનપુરના ગઠામણની કિશોરીનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત નીપજતા ખળભળાટ. 1000થી વધુ લોકો શંકાસ્પદ ડેન્ગ્યુનો શિકાર બન્યા હોવાના અહેવાલોથી આરોગ્ય તંત્રમાં મચી દોડધામ. થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની સત્તાવાર જાહેરાત પૂર્વે રાજકીય ગરમાવો તેજ. ભાજપના ઉમેદવારની પસંદગી મામલે રાજ્યના શિક્ષણ મંત્રીએ થરાદ ખાતે સ્થાનિક ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો સાથે બેઠકો યોજી જાણ્યા અભિપ્રાયો. ભાદરવી પૂર્ણિમાનો મહામેળો સુખરૂપ સંપન્ન થયા બાદ પરંપરાગત રીતે અંબાજી મંદિર સંકુલમાં કરાઈ પ્રક્ષાલન વિધિ. અમદાવાદના સોની પરિવારના સભ્યોએ ભક્તિભાવપૂર્વક મંદિરના ગર્ભગૃહ તેમજ માતાજીના આભૂષણોની કરી સાફ સફાઈ. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે જ ગુજરાતમાં સરદાર સરોવર ડેમે વટાવેલી ઐતિહાસિક સપાટીના વધામણા કરી રાજ્યવ્યાપી નામની દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરાઈ હતી. અને ખુદ વડાપ્રધાને પણ કેવડિયા પહોંચી નર્મદા મૈયાના નીરના વધામણા કર્યા હતા. નમામી દેવી નર્મદે મહોત્સવ અંતર્ગત આજે બનાસકાંઠામાં નર્મદાના નીરના વધામણા કરવાનો જિલ્લા કક્ષાનો મુખ્ય સમારોહ થરાદ ખાતે સંપન્ન થયો હતો. આ પ્રસંગે બનાસકાંઠાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પરમારે થરાદની મુખ્ય નર્મદા કેનાલ પર મંત્રોચ્ચાર અને આરતી ઉતારી નર્મદા નીરના વધામણા કર્યા હતા. રાજ્યમાં નર્મદાના કારણે કોઈ એક પ્રદેશ હરિયાળો બન્યો હોય તો તે બનાસકાંઠાનો પશ્ચિમ રણ વિસ્તાર છે. વાવ, થરાદ અને સુઈગામ તાલુકામાં પાણીની ભયંકર સમસ્યા હતી, પરંતુ નર્મદાના નીર આવતા આ સુકો પ્રદેશ પણ હરિયાળો બન્યો છે. અગાઉ પાણી માટે આ વિસ્તારના લોકોને હિજરત કરવી પડતી હતી, પરંતુ હવે આ મલકના લોકો પણ નર્મદાના પાણીના કારણે સુખી જીવન જીવી રહ્યા છે. આ વર્ષે સારા વરસાદના પગલે સરદાર સરોવર ડેમ પણ ઇતિહાસમાં પ્રથમવાર ઓવરફ્લો થયો છે. ત્યારે આજે થરાદ ખાતે નર્મદાના નીરના વધામણા કર્યા બાદ પ્રભારી મંત્રીએ બનાસકાંઠાના સરહદી વિસ્તારના લોકોને આગામી શિયાળુ અને ઉનાળુ સિઝનમાં પાણીની કોઈ તકલીફ વેઠવી નહીં પડે તેવો મજબૂત આશાવાદ વ્યક્ત કર્યો હતો. થરાદ જિલ્લા બનાસકાંઠા ખાતે નમામી દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. સૌ પ્રથમ નર્મદાના નીરનું પૂજન કરવામાં આવ્યું, ત્યાર પછી સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને ત્યાર પછી એક જાહેર કાર્યક્રમ કરવામાં આવ્યો. આમાં વિધવાઓને પેન્શનના હુકમો, માં કાર્ડ, માં અમૃતમ કાર્ડ, આયુષ્યમાન ભારતના કાર્ડ વગેરે આપવામાં આવ્યા અને જિલ્લામાં આજરોજ 3000 આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. જિલ્લામાં અંદાજે 2000 જેટલા માં કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે એક ખૂબ જ આનંદની વાત કહેવાય કે 300 જેટલા દેહદાન, અંગદાન અને ચક્ષુદાનના સંકલ્પપત્રો પણ ભરાયા છે. આજે આપણા દેશના વડાપ્રધાન, ભારત માતાના પનોતા પુત્ર હીરાબાના લાલ અને વૈશ્વિક નેતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ પણ છે, ત્યારે તેઓ ખૂબ લાંબુ જીવે અને તંદુરસ્ત જીવન જીવે એવી પણ અમે સૌ એમને શુભકામનાઓ પાઠવીએ છીએ. અને આજના કાર્યક્રમમાં વિસ્તારના સાંસદ એવા પરબતભાઈ પટેલ, પૂર્વ મંત્રી એવા શંકરભાઈ, અમારા સંગઠનના પ્રમુખ કેશાજી ચૌહાણ તથા અનેક આગેવાનો હાજર રહ્યા હતા. અમારા પ્રભારી સચિવશ્રી તથા અમારા કલેક્ટરશ્રી અને વહીવટી વિભાગના સાથ અને સહકારી ખૂબ સુંદર મજાનો અને ખૂબ મોટી સંખ્યામાં અહીં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સાચા અર્થમાં નર્મદા મૈયાના અહીં વધામણા કરી અને જે નર્મદાના નીર આવવાથી જે અહીંયાનો
વિકાસ થવાનો છે એ જોઈ નર્મદાના નીરના પૂજન કરીને સૌ લોકો ખૂબ જ ઉમંગમાં અને ઉત્સાહમાં છે. આજે થરાદ ખાતે નર્મદા નીરના વધામણા પ્રસંગે સ્થાનિક આગેવાનો અને નાગરિકો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક ખેડૂતોએ પણ સરકાર અને ભગવાનનો આભાર માની નર્મદાના કારણે તેમના જીવનમાં ખૂબ સુધારો થયો હોવાનો સ્વીકાર કર્યો હતો. આજે રાજ્યભરમાં યોજાયેલા નમામિ દેવી નર્મદે કાર્યક્રમ અંતર્ગત પાલનપુર તાલુકાના સલીમપુર ખાતે પણ આજે નમામિ દેવી નર્મદે કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ હતી. સલીમપુરા ગામના ગુરુબાપજી મંદિર ખાતે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા નમામિ દેવી નર્મદે કાર્યક્રમમાં ગઢના જિલ્લા પંચાયત ડેલિગેટ કમુબેન દીપકભાઈ અંબાણી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ખુશાલભાઈ અંબાણી, નાયબ ટીડીઓ મહેશભાઈ પ્રજાપતિ, સરપંચ ભીખીબેન મહેન્દ્રભાઈ મેણાટ, તાલુકા ડેલિગેટ મિલનભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં નર્મદા મૈયાની આરતી ઉતારી પવિત્ર નીરના વધામણા કરાયા હતા. આ અવસરે કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ રાજ્યની સુખાકારી માટે આશીર્વાદરૂપ બનેલી નર્મદા યોજનાને સાકાર કરવા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ઉઠાવેલી સક્રિય જહેમતને બિરદાવી મોદીજી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શાળાના બાળકોએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. સંજોગ બને છે એ પણ એક જાણવા જેવું અને કદાચ કુદરતે આ સંજોગ ભેગો કર્યો હશે કે પરમ દિવસે જ આ સપાટી આપણે સર કરીને આજે આપણા નરેન્દ્રભાઈ કે જેમણે આ સરદાર વલ્લભભાઈ પટેલ પછી જેમણે આ સપનું જોયું હતું અને જેમણે સરદાર ડેમની જેમણે શરૂઆત કરી હતી આટલી ઊંચાઈ સુધી લેવા લઈ જવા માટે એમને ખૂબ સંઘર્ષ કર્યો હતો અને 2014 માં જ્યારે પોતે વડાપ્રધાન બન્યા ત્યારે 17મા દિવસે ડેમની ઊંચાઈ વધારવા માટેની દરવાજા ફિટ કરવાની જેમને મંજૂરી આપી હતી એવા જ નરેન્દ્રભાઈના જન્મ દિવસે નર્મદા મૈયાએ પણ એમના જન્મ દિવસે 138 મીટરની ઊંચાઈ સર કરી છે. એટલે આ કેવો મોટો સંજોગ કહેવાય. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે પાલનપુરના ગઢ ખાતે સમરસતા ભોજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે આજે ગઢ ખાતે સ્થાનિક ભાજપ અગ્રણી અમૃતભાઈ દેસાઈ દ્વારા સમરસતા ભોજનનું આયોજન કરાયું હતું. ગઢ ખાતેના રામદેવપીર મંદિર ખાતે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, સ્વામી આનંદ રાજેન્દ્ર, ભાજપ શિક્ષણ સેલના પ્રદેશ કન્વીનર ભગવાનભાઈ પટેલ, સોળગામ લેવા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલ, પાલનપુર નગરપાલિકાના સદસ્ય ચીમનલાલ સોલંકી સહિત અન્ય અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દલિત સમાજના વિશિષ્ટ લોકો તેમજ સફાઈ કામદારોનું શાલ તેમજ પુસ્તક આપી બહુમાન કરાયા બાદ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે જ આવા સુંદર સામાજિક સમરસતા કાર્યક્રમનું આયોજન કરવા બદલ અમૃતભાઈ દેસાઈને અભિનંદન પાઠવી આ આયોજનની મુક્ત કંઠે સરાહના કરી હતી. 2011માં આપણો પ્રથમ વખત મહિલા સંમેલન અંબાજી ખાતે થયેલું અને એ અંબાજી સંમેલન વખતે પોતે મુખ્યમંત્રી હતા જ. 2001 થી સળંગ મુખ્યમંત્રી હતા એટલે અંબાજી સંમેલન વખતે લગભગ 1,00,000 બહેનોનું સંમેલન હતું અને એ વખતે એક આદિવાસી વડીલ તીર કામઠું લઈને ઉભા થઈ ગયા. ચાલુ એમનું પ્રવચન હતું ને તીર કામઠું લઈને ઉભા થઈ ગયા. એટલે સ્વાભાવિક વાત છે, મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય, મુખ્યમંત્રી પ્રવચન કરતા હોય અને એ વખતે કોઈ વ્યક્તિ તીર કામઠું લઈને ઊભું થાય તો આખું તંત્ર હરકતમાં આવી જાય. એમના જે
અંગત બોડીગાર્ડ હતા એ એમની આગળ આવી ગયા. પોલીસ તંત્ર પેલા ભાઈ ઉપર તાટકી પડ્યું ત્યારે નરેન્દ્રભાઈએ કીધું કે પ્રતાપભાઈ તમે ત્યાં જગ્યા ઉપર જ બેસી જાઓ, આપણે આ પ્રોગ્રામ પતશે એટલે આપણે મળીશું. અત્યારે આ પોલીસ તમને મને મળવા નહીં દે, પણ આ પોલીસ મિત્રોને મારી વિનંતી છે કે આ કાર્યક્રમ પતે એટલે એમને સન્માન સાથે મારી પાસે લઈને આવજો. તમે જુઓ કે મને એમ લાગે છે કે કદાચ એમને 25-30 વર્ષે જોયા હશે. આ પ્રસંગે ઉપસ્થિત સ્વામી આનંદ રાજેન્દ્રએ પણ દલિત સમાજના સફાઈ કામદારોની સાચી કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે તમામ સમાજના લોકોએ સમૂહ ભોજન લઈ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમને ચિરસ્મરણીય બનાવવા મંદિર સંકુલમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું. વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી પ્રસંગે આજે બનાસકાંઠાના સરહદી અને છેવાડાના ગામોમાં પણ અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી પ્રસંગે વાવ તાલુકાના મોરીખા ગામે આજે બનાસ ડેરી દ્વારા વડાપ્રધાનની જીવન પ્રદર્શની સાથે મેડિકલ કેમ્પનું સુંદર આયોજન કરાયું હતું. પાકિસ્તાનની સરહદને અડીને આવેલા વાવના મોરીખા ગામે આજે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ મેડિકલ કેમ્પમાં સરહદી વિસ્તારના ગરીબ લોકોના આરોગ્યની ચકાસણી કરાઈ હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે લીધેલા નિર્ણયો અને તેમના જીવનના મહત્વના પ્રસંગોની પ્રદર્શની યોજી વડાપ્રધાનના જીવન સાથે જોડાયેલી અનેક રસપ્રદ બાબતો જાણી લોકો પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ વડાપ્રધાનના દીર્ઘાયુની કામના વ્યક્ત કરી હતી. ગામડું ગરીબો ખેડૂતો માટે સતત પોતાનું જીવન ન્યોછાવર કરનાર ગુજરાતની ધરતીના સપૂત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મદિવસ અલગ અલગ લોકો અલગ અલગ રીતે ઉજવી રહ્યા છે. આજે બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ અને સરહદી વિસ્તારના સૌ આગેવાનોએ ભેગા મળીને આ સરહદી સેલા ગામની અંદર દેશના પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસને મેડિકલ કેમ્પ દ્વારા સ્પેશિયલ ડૉક્ટરોને અહીંયા લાવી અને તમામની સારવાર કરી અને ઉજવવાનો નિર્ણય કર્યો. સાથે સાથે તેમના જીવનમાં જે જે આખી જીવન દરમિયાન જે વિકાસની યાત્રા ચાલી છે, પ્રજા કલ્યાણના કામ થયા છે, તેની એક વિશાળ પ્રદર્શની પણ આજે અહીં આગળ લગાવવામાં આવી, જેના કારણે લોકોને અવેરનેસ પણ થઈ, જાણકારી પણ મળી. હું માનું છું કે આ રીતે એક નવા રત્નાત્મક અભિગમ સાથે દેશના પ્રધાનમંત્રીશ્રીને જન્મદિવસની શુભકામનાઓ સરહદી વિસ્તારના લોકોએ આપી છે. જિલ્લા મથક પાલનપુર ખાતે નગરપાલિકા દ્વારા આજે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી કરવા સાથે નર્મદાના નીરના પણ વધામણા કરાયા હતા. પાલનપુર ખાતે જગાણા રોડ પર આવેલ ગોબરી તળાવ પર યોજાયેલા કાર્યક્રમ પ્રસંગે તળાવમાં શ્રીફળ પધરાવી નીરના વધામણા કરાયા બાદ તળાવની ફરતે વૃક્ષારોપણ કરાયું હતું. પાલનપુર નગરપાલિકા દ્વારા આજે વહેલી સવારે નવા ગંજ બજારથી ગોબરી તળાવ સુધી સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ખુશીમાં રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી ગોબરી તળાવ પર પહોંચ્યા બાદ નીરના વધામણા કરાયા હતા. દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પ્લાસ્ટિક મુક્ત પાલનપુરના બેનરો સાથે પાલિકાના કર્મચારીઓ પણ રેલીમાં જોડાયા હતા. આ પ્રસંગે પાલનપુરના મામલતદાર નીનામાં, પાલિકાના ચીફ ઓફિસર પંકજભાઈ બારોટ, શહેર ભાજપ પ્રમુખ મુન્નાલાલ ગુપ્તા, પાલિકા પ્રમુખ અશોકભાઈ ઠાકોર, પાલનપુર શહેર ભાજપ પ્રભારી ગિરધરભાઈ ભીમાણી, હસમુખભાઈ પડિયાર, જયંતિભાઈ પડિયાર સહિત પાલિકા સદસ્યો, કર્મચારીઓ અને ભાજપના અગ્રણીઓ તેમજ નગરના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર શહેર યુવા ભાજપ દ્વારા આજે પાલનપુરના ગણેશપુરા વિસ્તારની પ્રાથમિક શાળામાં ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની શાળાના ભૂલકા સાથે સાર્થક ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે યુવા ભાજપની ટીમે વિદ્યાર્થીઓને સ્વચ્છતાની જાળવણી સાથે જ્યાં ત્યાં ગંદકી ન કરવા અને પાલનપુર શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેના પણ સંકલ્પ લેવડાવ્યા હતા. મોદીજીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે ભાજપ યુવા મોરચાની ટીમે વિદ્યાર્થીઓને ચોકલેટ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ અશોકભાઈ પટેલ, મહામંત્રી અશ્વિનભાઈ પ્રજાપતિ, શાળાના આચાર્ય, શિક્ષકો, યુવા મોરચાના કાર્યકરો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં પ્રથમવાર સરદાર સરોવરમાં પાણીની સપાટી ઐતિહાસિક સ્તરે પહોંચી જતા આજે ગુજરાતભરમાં નર્મદાના નીરને વધાવવામાં આવી રહ્યા છે. ત્યારે ડીસા ખાતે પણ આજે નર્મદાના વધામણા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે ડીસા ખાતે પાલિકા દ્વારા નર્મદાના નીરના વધામણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડીસાની પાલિકા સંચાલિત સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી અમૃતભાઈ દવે, પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળી, ઉપપ્રમુખ કાંતિલાલ સોની, રાજુભાઈ ઠાકોર, ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, દિનેશભાઈ અનાવડિયા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રીએ આ ઐતિહાસિક પળ પર જિલ્લાની જનતાને શુભકામના પાઠવવા ઉપરાંત આજે દેશના પ્રધાનમંત્રીને પણ જન્મદિવસની શુભકામના પાઠવી હતી. આજે 17મી સપ્ટેમ્બર આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મોત્સવ અને સાથે સાથે આપણો આ સૌનું સપનું નર્મદા ડેમ 138.68 મીટર ભરાયો છે એનું ગુજરાતની જનતા માટેનું લોકાર્પણ, નર્મદા ઉત્સવ, આ બંનેનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતની અંદર કરવામાં આવ્યો છે. એના ભાગરૂપે અહીંયા ડીસા નગરપાલિકામાં પણ કરવામાં આવેલો છે અને નર્મદાના દરવાજા બંધ કરવાથી 138.68 મીટર એટલે કે જે પાણી પહેલાં ભરાતું હતું એના કરતાં 3.25 ગણું વધારે પાણી જે દરિયામાં વહી જતું હતું એનો સંગ્રહ થશે અને એનો લાભ સમગ્ર ગુજરાતની જનતાને મળવાનો છે. એ માટે નરેન્દ્રભાઈએ જે પ્રયત્નો કર્યા હતા એ આજે સપનું સાકાર થયું છે અને દરેક ગુજરાતી હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે. સાથે સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે અને નરેન્દ્રભાઈ જે પ્રમાણે આજે દેશના વડાપ્રધાન તરીકે કામ કરી રહ્યા છે અને દેશ અને વિદેશની અંદર ભારતનું નામ રોશન કરી રહ્યા છે તો એમને દીર્ઘાયુ પ્રાપ્ત થાય, એમને હું તંદુરસ્તમય બની રહે અને માતાજી એમને ખૂબ શક્તિ આપે જેથી ભારત માતાની અને ભારત દેશની સેવા કરી શકે એટલા માટે આજે આ કાર્યક્રમ થયો હતો અને એ કાર્યક્રમમાં બધા જ આગેવાનો ઉપસ્થિત રહ્યા. આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ડીસાના દિવ્યાંગ ભવન ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા અને પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળીએ શહેરમાં આવેલા દિવ્યાંગ ભવન ખાતે પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરી દિવ્યાંગોને બુંદીના લાડુ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. ધાનેરા તાલુકાના ધાખા ગામે પણ નમામી દેવી નર્મદે મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ધાખા ગામના તળાવના પાણીની આરતી ઉતારી ધાનેરા તાલુકામાં પણ નર્મદાના નીર આવે તેવી પ્રાર્થના સાથે રજૂઆત પણ કરાઈ હતી. ધાનેરા તાલુકાની 4 જિલ્લા પંચાયત સીટોના મત વિસ્તારોમાં પણ આજે નર્મદા નદીના નીરના વધામણા માટે તળાવના પાણીની પૂજા કરાઈ હતી. ધાનેરા તાલુકાની થાવર, જડિયા, સરાલ તેમજ ધાખા સીટ પર આજે રાજકીય અગ્રણીઓ અને સરકારી અધિકારીઓએ પાણીનું પૂજન કર્યું હતું. આ વર્ષે ધાનેરા તાલુકામાં વાવણી લાયક જ વરસાદ થવાથી મોટાભાગના તળાવ કોરા પડ્યા છે. જોકે આજે નર્મદા નદીના નીરે ગુજરાતના છેવાડે આવેલ ગામો સહિત અન્ય રાજ્યોમાં પણ લીલોતરી સર્જી હોય ધાનેરા તાલુકામાં પણ નર્મદાના નીર આવે તેવા આશાવાદ સાથે આજે પહેલીવાર ગામ તળાવના પાણીની કિંમત સમજી પૂજા કરાઈ હતી. આ પ્રસંગે બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત, તાલુકા ભાજપ પ્રમુખ જગદીશભાઈ પટેલ તેમજ ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ રાયમલભાઈ પટેલ સાથે ધાનેરાના વહીવટી તંત્રના અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી પાણીનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન ઠાકોર સહિત ધાખા ગામના ખેડૂતોએ પણ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી સ્વચ્છતાની જાળવણી અને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાના સંકલ્પ કર્યા હતા. આગેવાનો અને અધિકારીઓએ હાથમાં ઝાડુ પકડી ગામની સફાઈ કર્યા બાદ તળાવના પાણીની પૂજા કરી આરતી ઉતારી દરેક નાગરિકે પાણી બચાવવાના સંકલ્પ લીધા હતા. ધાખા ગામના સરપંચ સેધાભાઈ ઘસિયાએ નર્મદાના નીર ધારેરામાં આવે તેવી માંગણી સરકાર પાસે કરી હતી. આજ રોજ અમારે ધાખા મુકામે જે નર્મદાના જે વધામણો કરવાના હતા, આમ તો આ સાલ વરસાદ વાવણી લાયક હતો, તળાવ ભરાયો હતો નહીં, છતાં તળાવમાં પાણી હતું તો અમે વધામણો કર્યા અને અમે આશા રાખીએ છીએ કે અમારો જે ધાનેરા તાલુકો છે ખેતી પ્રધાન છે અને દિવસે દિવસે તળાવ ઊંડે જાય છે તો જે સરકારશ્રીની યોજના છે એમાં અમારા ધાનેરા તાલુકાના તમામ તળાવો એ યોજનાનો લાભ મળે, તમામ તળાવો જો પાણીથી ભરાય તો ખેડૂતોને બહુ સારું રહે એવી મારી સરકારશ્રીની ધાખા સરપંચ વતી ખૂબ ખૂબ નરમ અપીલ છે. શું કાર્યક્રમ કરવામાં આવ્યો આજે? આજે કાર્યક્રમ હવારમાં અમે પહેલાં તો અમે સફાઈ કાર્યક્રમ કરેલો, એના પછી અમે તળાવનો જઈ અને ગામના લોકો બધા અને બહેનો થઈને વધામણા કર્યા, એના પછી વૃક્ષરોપણનો કાર્યક્રમ કર્યો.
ગુજરાતની જીવાદોરી સમા નર્મદા ડેમે ઐતિહાસિક જળ સપાટી વટાવતા રાજ્ય સરકાર દ્વારા આજે રાજ્યભરમાં નમામી દેવી નર્મદા મહોત્સવની ઉજવણી કરાઈ હતી. ત્યારે ભાભર નગરપાલિકા દ્વારા પણ ભાભર હાઈવેથી રેલી યોજી જોગણી માતાના મંદિર પાસે આવેલ સુથારી તળાવ ખાતે નર્મદા મૈયાની આરતી ઉતારી પાણીમાં શ્રીફળ પધરાવી નવા નીરના વધામણા કરાયા હતા. આ પ્રસંગે ભાભરના મામલતદાર એઆઈ પટેલ, પાલિકાના ચીફ ઓફિસર વૈશાલીબેન, પાલિકા પ્રમુખ બલુભા રાઠોડ, ડોક્ટર નરેશભાઈ અખાણી, ભાભર બજાર સમિતિના ચેરમેન લાલજીભાઈ પટેલ, હરિભાઈ આચાર્ય સહિત નગરના અગ્રણીઓ, માધ્યમિક શાળાના આચાર્યો, સ્ટાફ, બાળકો તેમજ પાલિકા સ્ટાફે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. ભાભર નગરપાલિકા દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત ભાભર પાલિકાએ વૃક્ષારોપણ કરી પ્લાસ્ટિક હટાવો રેલી યોજી જનજાગૃતિ કેળવવાનો પણ પ્રયાસ કર્યો હતો. નર્મદાના વધામણાનો કાર્યક્રમ આજે ભાભર નગરપાલિકા વિસ્તારમાં ભાભર નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો હતો. આપણા તમામ ગુજરાતીઓનું એક સ્વપ્ન હતું કે મા નર્મદાના નીર ખેતરે ખેતરે પહોંચે. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દ્રઢ ઈચ્છાશક્તિના કારણે આ યોજના પરિપૂર્ણ થઈ શકી છે. આપણી જે 138.67 મીટરની હાઇટનું જે સ્વપ્ન હતું એ પણ પૂરું થયું છે. આના કારણે આ વિસ્તારની ગુજરાતની લગભગ 4.5 કરોડની જનતાને પીવાનું શુદ્ધ પાણી મળશે. લગભગ 18,000 હેક્ટર જમીન એનું સિંચાઈને પાણી મળશે. બહુ મોટું ભગીરથ કાર્ય આપણા આદરણીય વડાપ્રધાનશ્રી દ્વારા આ વિસ્તારની જનતાનું કરવામાં આવ્યું છે. આજે એમનો જન્મદિવસ છે. આજે આપણે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તેઓને પરમ કૃપાળુ પરમાત્મા દીર્ઘાયુ મળશે અને મા ભારતીની સેવા કરતા રહે એવી આ તબક્કે ખૂબ ખૂબ શુભેચ્છા. તાલુકા મથક લાખણી ખાતે આવેલ સરસ્વતી વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં પણ આજે પદ્મશ્રી ગેનાજી પટેલની ઉપસ્થિતિમાં નમામી દેવી નર્મદે મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. કાર્યક્રમમાં તમામ ઉપસ્થિત મહેમાનોએ સૌ પ્રથમ દીપ પ્રગટે કરી નમામી દેવી નર્મદેની આરતી ઉતારી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ પ્રસંગે લાખણીના મામલતદાર શ્રી ડીસી પરમારના હસ્તે લાખણી તાલુકાના 200 આયુષ્યમાન કાર્ડ અને 70મા કાર્ડનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે લાખણીના મામલતદાર શ્રી ડીસી પરમારના હસ્તે લાખણી તાલુકાના 200 આયુષ્યમાન કાર્ડ અને 70મા કાર્ડનું વિતરણ કરાયું હતું. આ મહોત્સવમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી લાખણી સાથે જ તાલુકા પ્રમુખ, સભ્યો, હોદ્દેદારો, સરપંચો, ડેલિગેટો, આગેવાન અને મહિલાઓ, સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. લાખણી તાલુકામાં નર્મદેનો પ્રોગ્રામ હતો. સવારે ગામના આગેવાનો અને કાર્યકરો બધા ભેગા થઈ ગામની સફાઈ કરી. સફાઈ કર્યા બાદ નર્મદા કેનાલની અંદર જઈ શ્રીફળ પધરાવી અને લોકો અહીંયા આવી અને નર્મદા દેવીની આરતી કરી. ત્યારબાદ રાસ ગરબાના સાંસ્કૃતિક પ્રોગ્રામ તેમજ વૃક્ષારોપણ સાથે કાર્યક્રમ સમાપ્ત થયો. દાંતીવાડા તાલુકામાં પણ દાંતીવાડા ઉપરાંત ગોઢ તેમજ પાથાવાડા ખાતે નમામી દેવી નર્મદેની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે દાંતીવાડા આગેવાનો તેમજ અધિકારીઓની હાજરીમાં નર્મદાના નીરના વધામણા કરાયા હતા. આ મહોત્સવમાં આગેવાનો તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં પણ જિલ્લા પંચાયત સીટના મત વિસ્તારોમાં આજે અલગ અલગ સ્થળે નમામી દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરાઈ હતી. અમીરગઢ સીટના મત વિસ્તારનો કાર્યક્રમ ખુણિયા ગામે તેમજ વિરમપુર સીટનો કાર્યક્રમ વિરમપુર, જ્યારે કપાસા સીટનો કાર્યક્રમ બાલુંદ્રા ડેમ પર યોજાયો હતો. બાલુંદ્રા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રારંભે સફાઈની કામગીરી હાથ ધરાયા બાદ વાજતે ગાજતે ડેમ પર પહોંચી જિલ્લા પંચાયત સદસ્ય રાજુભાઈ રાણાના હસ્તે ડેમમાં શ્રીફળ પધરાવી નીરના વધામણા કરાયા હતા. આ પ્રસંગે મામલતદાર કેતનભાઈ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી બીજી રાજપૂત, ભાજપ અગ્રણીઓ, કાર્યકરો, સરકારી અધિકારીઓ તેમજ ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા તેમજ સ્વચ્છતા જાળવણીના સંકલ્પ લીધા હતા. નવા નીરના પૂજન બાદ કપાસિયા ડેમ પર તેમજ ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ પણ કરાયું હતું. આજે બાલુંદ્રા મુકામે જે પ્રોગ્રામ રાખવામાં આવેલો છે તો એ પ્રોગ્રામને અનુસંધાને અમે જે ઉપરની સત્તાઓ જે મળેલી એ અનુસંધાને જુદા જુદા જે પ્રોગ્રામો કરેલા તમામ પ્રોગ્રામોની અંદર ગામના પ્રતિષ્ઠિત આગેવાનો તેમજ તાલુકા જિલ્લા ભાજપના કાર્યકરશ્રીઓ, તાલુકાના ડેલિગેટો, જિલ્લાના ડેલિગેટો, આજુબાજુની ગામની તમામ સીટોના સરપંચશ્રીઓ તેમજ ગામના આગેવાનો, વિદ્યાર્થી, બાળકો સર્વે બહુ ઉત્સાહભેર પ્રોગ્રામનો ભાગ લઈ અને મા નર્મદાના નીરના વધામણા કર્યા.
કે જે ખરેખર આપણે ભારત દેશ તેમજ આપણા ગુજરાત માટે જે જીવાદોરી સમાન નર્મદા ડેમ 138 મીટરની મહત્તમ સપાટી પાર કરી અને આજે જે ઓવરફ્લો થઈ રહ્યો છે તે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની આભારી છે. તો આપણે એમનો બીજું કે એમનો જન્મદિવસ પણ આજે છે અને કુદરતી મહેર કરી અને જે નર્મદા ડેમ ઓવરફ્લો થયો તો આપણે એ પ્રસંગે માનનીય નરેન્દ્ર મોદી સાહેબને પણ ખૂબ ખૂબ જન્મદિનની શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આજનો આ પ્રોગ્રામ બહુ સારી રીતે પૂર્ણ કરવામાં આવેલો. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં રોગચાળાએ માથું ઉચક્યું હોવા છતાં સબ સલામતના આરોગ્ય તંત્રના દાવા વચ્ચે પાલનપુરના ગઠામણની કિશોરીનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત નિપજતા ખળભળાટ. 1000થી વધુ લોકો શંકાસ્પદ ડેન્ગ્યુનો શિકાર બન્યા હોવાના અહેવાલોથી આરોગ્ય તંત્રમાં મચી દોડધામ. થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની સત્તાવાર જાહેરાત પૂર્વે રાજકીય ગરમાવો તેજ. ભાજપના ઉમેદવારની પસંદગી મામલે રાજ્યના શિક્ષણ મંત્રીએ થરાદ ખાતે સ્થાનિક ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો સાથે બેઠકો યોજી જાણ્યા અભિપ્રાયો. ભાદરવી પૂર્ણિમાનો મહામેળો સુખરૂપ સંપન્ન થયા બાદ પરંપરાગત રીતે અંબાજી મંદિર સંકુલમાં કરાઈ પ્રક્ષાલન વિધિ. અમદાવાદના સોની પરિવારના સભ્યોએ ભક્તિભાવપૂર્વક મંદિરના ગર્ભગૃહ તેમજ માતાજીના આભૂષણોની કરી સાફ સફાઈ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. તમારું પિક્ચર પોસ્ટકાર્ડ આવ્યું છે. આ તો કિશન શર્માજીનું ઘર છે, પણ આ તો ખૂબ જ જૂનું લાગે છે. સાધારણ સપ્લાયર્સ પર ભરોસો કરીને મેં ઘણી મોટી ભૂલ કરી દીધી. તેઓ કહે છે અલગ અને આપે છે કઈક અલગ જ. એટલે જ તો હું કહેતો હતો કે ફક્ત ઘર બનાવો તો ફક્ત ડ્યુરાશાઇન થી જ બનાવો. હા, ડ્યુરાશાઇન બીજી બ્રાન્ડની સ્ટીલ શીટો કરતા 3 ગણી દમદાર અને 4 ગણી વધારે ચાલે છે. ફક્ત ડ્યુરાશાઇન જ આપે છે સાચી જાડાઈનો ભરોસો. ડ્યુરાશાઇન બને છે વિશ્વની સર્વોત્તમ પેઇન્ટ અને મેટલ કોટિંગ ટેકનિકથી. આ કોટિંગથી સૂરજની ગરમી રહે બહાર અને અંદરના તાપમાનમાં 5 ડિગ્રી સુધી ઘટાડો કરે. ઘરમાં પાણી ટપકવાની કોઈ જ સંભાવના રહેશે નહીં. ડ્યુરાશાઇન બને છે ટાટા બ્લુસ્કોપ સ્ટીલના વિશ્વ પ્રસિદ્ધ કારખાનાઓમાં પ્રમાણિત માર્કા સાથે. તમારી મૂડીનો સાચો મોલ ડ્યુરાશાઇન થી ઘર બને અનમોલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે
અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડ ના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામમાં આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠામાં વરસાદના વિરામ બાદ ઋતુજન્ય રોગચાળો વકર્યો હોવા છતાં સબ સલામત હોવાના આરોગ્ય તંત્રના દાવા વચ્ચે પાલનપુરના ગઠામણ ગામની એક કિશોરીનું શંકાસ્પદ ડેન્ગ્યુની બીમારીથી મોત નિપજ્યું હોવાના અહેવાલોએ ફફડાટ ફેલાવી દીધો છે. જિલ્લા મથક પાલનપુર સહિત તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 1000થી વધુ કેસ હોવાના અહેવાલોએ આરોગ્ય તંત્રની ઊંઘ પણ હરામ કરી દીધી છે. પાલનપુર તાલુકાના ગઠામણ ગામે શંકાસ્પદ ડેન્ગ્યુથી એક કિશોરીનું મોત થતા ગામમાં ફફડાટ પ્રસરી ગયો છે. પાલનપુર શહેર ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં 1000થી વધુ શંકાસ્પદ ડેન્ગ્યુના કેસો હોવાનું માહિતગાર સૂત્રો જણાવી રહ્યા છે. બનાસકાંઠામાં ચોમાસાના વરસાદ બાદ મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુની બીમારીએ માથું ઉચક્યું છે. પાલનપુર શહેર તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં મોટી સંખ્યામાં શંકાસ્પદ ડેન્ગ્યુના કેસો નોંધાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગની સબ સલામત હોવાની ગુલબાંગો વચ્ચે પાલનપુર તાલુકાના ગઠામણ ગામની દક્ષાબેન અમરજી ઠાકોર નામક 15 વર્ષીય કિશોરીનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત નિપજતા ગામમાં ફફડાટ સાથે અરેરાટી મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે પાલનપુરના લક્ષ્મીપુરા સહિતના વિસ્તારો ગંદકીથી ખદબદી રહ્યા હોય, આ વિસ્તારોમાં સફાઈ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા કે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોઈ કામગીરી હાથ ધરાઈ નથી, જેથી મચ્છરોના ઉપદ્રવથી બીમારીના કેસ ચિંતાજનક હદે વધી રહ્યા છે. હાલ તાવના 500થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત શહેરના કોટ અંદરના વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં લોકો માંદગીના બિછાણે પડ્યા છે. તેને નગરપાલિકા દ્વારા સર્વે કરી સફાઈ અભિયાન હાથ ધરાય તેવી લોક માંગ ઉઠી રહી છે. અમારી બેબી બીમાર હતી, 2-3 દિવસ તાવ આવ્યો, તાવે અમે દવાખાને લઈ ગયા. દવાખાને પછી અમે સારવાર ચાલુ કરી, સારવાર ચાલુ કરી એટલે કે રિપોર્ટ ઘટાયા. અમે રિપોર્ટ ઘટાયા પછી એવું જ લાગ્યું સાહેબ કે ડેન્ગ્યુ થઈ ગયો છે, કાઉન્ટ ઘટી ગયા છે, તમે અમે સારવાર ચાલુ છે, તમારે જો લઈ જોઈએ તો લઈ ગયો. હાલ તો પછી અમે કે મહેસાણા લઈ ગયો, તો અમે મહેસાણા લઈ ગયા. રસ્તામાં જતા હતા અને છોકરી એક્સપાયર થઈ ગઈ. શું અહીંયા તમારા ગામમાં કોઈ ગામ દ્વારાથી કે પંચાયત દ્વારાથી આરોગ્યમાંથી કોઈ દવાના છટકાવ બટકા કરવા કોઈ આવી? ના સર, સારવાર ચાલુ કરી, સારવાર ચાલુ કરી કે તમે વધારે વધારે કે મહેસાણા લઈ જાઓ, એ લઈ જાઓ. અમે રસ્તામાં જતા જતા ઓફ થઈ જઈ. કોઈ નતું આવી સાહેબ, દવા બીજી છટકાવ કોઈ નતું આવી. હા, બીજો પરિવાર સહી અને તાવ બીજો ચાલુ હવે થોડો થોડો આયા જાય. કેટલો પરિવાર છે? પરિવાર તો છે અમારા, ખાશે ચાર કરવાનો પરિવાર છે. અમારા ગામના અંદર આરોગ્ય ખાતાવાળા કોઈ ધ્યાન આપતા નથી. મેલેરિયા વધારે ફેલાઈ ગયો છે. મારી બેબી, મારી ભત્રીજી, શું નામ હે, દક્ષાબેન અમરતભાઈ ઠાકોર, બે દરકારીના હિસાબે આરોગ્યના બે દરકારી થી ઓફ થઈ ગઈ છે. અને હાલમાં મારો છોકરો સુભાષ કેશાજી ઠાકોર પણ આ ડેન્ગ્યુના કેસમાં મેં હોસ્પિટલમાં દાખલ કરેલો હતો, તો 8 દિવસે આજે મને રજા આપી છે. અને આવી રીતે ગામના અંદર જો વધારે રોગ ફેલાય તો પબ્લિકને વધારે તકલીફ થાય તેમ છે. તો આરોગ્ય ખાતા અમારા ગઠામણમાં કોઈ ધ્યાન આપતું નથી. બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠક હાલ ખાલી પડી હોય આ બેઠકની પેટા ચૂંટણીના ચક્રો ગતિમાન થઈ રહ્યા છે. થરાદ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ભાજપના પરબતભાઈ પટેલ ગત લોકસભા ચૂંટણીમાં સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવતા તેમણે ધારાસભ્ય પદેથી આપેલા રાજીનામાના પગલે આ બેઠક ખાલી પડેલ હોય આ બેઠકની પેટા ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે, જેથી રાજકીય પક્ષોએ પણ ચૂંટણી માટેની પૂર્વ તૈયારીઓ આદરી દીધી છે. થોડા સમય પૂર્વે કોંગ્રેસે આ બેઠક માટે ઉમેદવાર પસંદગીની કવાયત હાથ ધર્યા બાદ ભાજપ દ્વારા પણ સોમવારે ઉમેદવાર પસંદગી મામલે ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારો, અગ્રણીઓ અને કાર્યકરોના સેન્સ લેવાયા હતા.
થરાદ બજાર સમિતિ ખાતે યોજાયેલ બેઠકમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉપસ્થિત રહી થરાદ બેઠકની પેટા ચૂંટણી માટે સેન્સ લીધા હતા. આ પ્રસંગે થરાદના પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠાના વર્તમાન સાંસદ પરબતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ પક્ષના કાર્યકરો સાથે અંગત બેઠકો કરી તેમના અભિપ્રાય જાણ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણ, જિલ્લા ભાજપ મહામંત્રી અમૃતભાઈ દવે તેમજ સ્થાનિક કાર્યકરોની ઉપસ્થિતિમાં સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ઉમેદવાર પસંદગીમાં સ્થાનિક અગ્રણીઓ તેમજ કાર્યકરોના અભિપ્રાયોને પણ ગંભીરતાપૂર્વક વિચારણામાં લેવાશે. સભામાં અમારા સાથી માન્ય પરબતભાઈ પટેલ બનાસકાંઠા સીટ ઉપર ચૂંટાયા જે તે વખતે થરાદના ધારાસભ્ય હતા, એના કારણે સીટ ખાલી પડી છે અને આગામી પેટા ચૂંટણીમાં જે ગુજરાતની 7 પેટા ચૂંટણી થવાની છે એમાં થરાદની પણ છે. પાર્ટીએ મને અને સંગઠનમાંથી માન્ય દુષ્યંતભાઈને આ સીટની જવાબદારી સોંપી છે. આ વિસ્તારના સૌ આગેવાનો, જિલ્લાના પ્રમુખ કેસાજીભાઈ અને સૌ આગેવાનો સાથે વિધાનસભા ક્ષેત્રના મુખ્ય લોકો સાથેની આજે મીટિંગ હતી. સૌ કાર્યકર્તાઓએ એકી અવાજે પાર્ટીને જીતાડીશું, કમળ લઈને પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે ઉમેદવાર આવશે એને અમે પરબતભાઈને મળેલા મત કરતાં પણ વધારે મત અપાવીશું એવો સૂર સર્વાનુમતે નક્કી કર્યો છે. હવે ફરી સમજી વિરામનો વિરામ બાદ જોઈશું. ભાદરવી પૂર્ણિમાનો મહામેળો સુખરૂપ સંપન્ન થયા બાદ પરંપરાગત રીતે અંબાજી મંદિર સંકુલમાં કરાઈ પ્રક્ષાલન વિધિ. અમદાવાદના સોની પરિવારના સભ્યોએ ભક્તિભાવપૂર્વક મંદિરના ગર્ભગૃહ તેમજ માતાજીના આભૂષણોની કરી સાફ સફાઈ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામત પૂર્ણ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં થરાદ પ્રેસ ક્લબના પ્રમુખ જગદીશભાઈ ઉર્ફે ભુરાભાઈ રાજપૂતે પોતાના જન્મદિવસ પ્રસંગે થરાદના રાજપૂત એકતા ભવનના વિદ્યાર્થીઓને 2 ટાઈમનું તિથિ ભોજન તેમજ એકતા ભવનમાં રૂપિયા 34,000 કિંમતના પ્રોજેક્ટરની ભેટ આપી જન્મદિવસની સાર્થક ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે રાજપૂત એકતા ભવનના વિદ્યાર્થીઓ માટે 1 વર્ષ સુધી મિનરલ વોટર પાણી પૂરું પાડવાની તેમજ કન્યા છાત્રાલયમાં સ્ટીલના 11 પલંગ આપવાની પણ જાહેરાત કરતા જગદીશસિંહ રાજપૂતનું એકતા ભવનના સંચાલકો દ્વારા સન્માન કરાયું હતું. ડીસા શહેરમાં રોટરી ક્લબ દ્વારા ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે ડીસા હાટ ખુલ્લું મુકાયું હતું. ડીસા હાટમાં ડીસામાં તૈયાર થતી ચીજવસ્તુઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. ભારત દેશ હસ્તકળાનો દેશ છે. પ્રાચીન સમયમાં ભારતની હસ્તકળા દુનિયાભરમાં મશહૂર માનવામાં આવતી હતી, પરંતુ પશ્ચિમી સંસ્કૃતિના આગમન બાદ આ કળા ભૂલાવા માંડી છે. ત્યારે ભૂલાતી જતી આ કલાને જીવંત કરાવવા ડીસા રોટરી ક્લબે આગળ આવી ડીસા હાટનું આયોજન કર્યું છે, જેમાં ડીસા સહિત આસપાસના 70 વર્ષથી તૈયાર થતી હસ્તકળાની ચીજવસ્તુઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતોની ખેત પેદાશો માટે પણ સ્ટોલ ઉપલબ્ધ કરાવાયો હતો. આજે ડીસા ખાતે રોટરી ક્લબ દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમથી હસ્તકળાના વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરો સાથે સાથે ખેડૂતો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. એમને મોટિવેટ કરવા માટે ડોક્ટરો થ્રુ અને રોટરી ક્લબ દ્વારા જે આયોજન કરવામાં આવે છે એ બદલ આ લોકો અને રોટરી ક્લબના મેમ્બરોને ખૂબ ખૂબ અભિનંદન. અહીંયા જે લોકો નાના નાના ગૃહ ઉદ્યોગ કરે છે, માટીના વાસણો બનાવે છે, હાથની સિલાઈ કરીને કપડાઓ બનાવે છે, એવી રીતે નાસ્તાના ખાખરા બાખરા જે બધી વસ્તુ છે એ હાથથી બનાવે છે, તો એ ઉપરાંત અમે જે ઓર્ગોનિક ફાર્મિંગ જે કોન્સેપ્ટ ચલાવીએ છીએ, ઓર્ગોનિક ખેતી દ્વારા લોકોના જીવનમાં સ્વાસ્થ્ય સારું રહે
એ માટે અમે ઓર્ગેનિક ખેતી પકવી અને પ્રદર્શનમાં આજે અમે મૂકી છે અને એ સ્ટોલ આપવા બદલ રોટરી ક્લબનો ખૂબ ખૂબ આભાર. રોટરી ક્લબ ગૃહ ઉદ્યોગને અહીંયા જે અહીંયા આવ્યું છે અહીંયા સેન્ટર મારા દિવ્યાંગ બાળકો દ્વારા, આ દિવ્યાંગ બાળકો સ્વનિર્ભર બને તે માટે અમારા બાળકોએ અહીંયા લટકણ પડિયા ડેકોરેટ દીવડા કિચન અને અહીંયા પણ જૂળો પણ બનાવી શકે છે. આ બાળકો નવરાત્રિમાં પગે પણ પહેરવાનું પણ અમારા દિવ્યાંગ બાળકો જાતે બનાવે છે, પેપર બેગ બનાવે છે અને પડિયા પણ બનાવે છે. આ બાળકો સ્વનિર્ભર પોતાનું જીવન જીવી શકે તેના માટેનો એક અમારો કાર્યક્રમ છે કે પોતે જાતે પોતાની રીતે કામ કરી શકે અને કંઈક પગભર બની શકે એ હેતુથી અમારા દિવ્યાંગ બાળકોને અમે અહીંયા વ્યવસાયિક તાલીમ આપવામાં આવે. ડીસા ખાતે રોટરી ક્લબ દ્વારા કારીગરોમાં રહેલી શક્તિ અને કળાને બહાર લાવવા માટે કરવામાં આવેલા આ પ્રયાસ અંગે રોટરી ક્લબના પ્રમુખે જણાવ્યું હતું કે રોટરી ક્લબ આ રીતે જ કલાકારોમાં રહેલી કળાને બહાર લાવવા માટે પ્રયાસ કરતી રહેશે. રોટરી ક્લબ ડીસા તરફથી આ મંદિરના માહોલમાં નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળે એ હેતુથી અને ઘણા ધંધા એવા છે કે જેની લોકોને માહિતી પણ નથી હોતી તો એ માટે કરીને ડીસામાં જે નાના ઉદ્યોગકારો છે એમના માટે ડીસા હાટ 2019નું આયોજન કરવામાં રોટરી ક્લબ ડીસા તરફથી આવેલ છે, જેમાં લગભગ 20 ઉદ્યોગકારોએ ભાગ લીધો છે અને ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. અને આ માટે અમારી ફિમેલ રોટેરિયન મિત્રો ખૂબ જ સારો સહકાર આપી અને આ પ્રોજેક્ટને સફળ થવામાં ખૂબ જ મહેનત કરી છે. અને આ સાથે સાથે એક હાર્દિક પંડ્યા કરીને એક બાળક છે જેને થોડી તકલીફ હતી ચાલવામાં ને એ બધામાં, તો એના કારણે સ્કૂલે જવામાં પણ એને તકલીફ પડતી હતી એટલે આપણે એને એક સાયકલ પણ આજના દિવસે અમારા એક રોટેરિયન મિત્રના પ્રયાસથી ભેટ આપવામાં આવી છે. યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સંપન્ન થયા બાદ આજે પ્રક્ષાલન વિધિ કરી મંદિર સંકુલની સાફ સફાઈ કરાઈ હતી. દર વર્ષે મેળાના સમાપન બાદ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરી સમગ્ર મંદિર સંકુલની સફાઈ કરાય છે. તદનુસાર આ વર્ષે પણ આજે મંગળવારે મંદિર સંકુલમાં પ્રક્ષાલન વિધિ હાથ ધરાઈ હતી. આ પ્રસંગે અમદાવાદથી આવેલા સોની પરિવારે જ પરંપરાગત રીતે મંદિર સંકુલમાં પ્રક્ષાલન વિધિ કરી માતાજીના આભૂષણો તેમજ સોના ચાંદીની તમામ વસ્તુઓની સફાઈ કરી હતી. માતાજીના દાગીના અને સોના ચાંદીની વસ્તુઓને વર્ષમાં એકવાર જ મંદિરના ગર્ભગૃહમાંથી બહાર કાઢી સાફ કરાય છે. અમદાવાદના સોની પરિવાર દ્વારા માતાજીના દાગીનાની સાફ સફાઈ કરાયા બાદ માતાજીના દાગીનાની સાફ સફાઈ દરમિયાન પડેલી ઘટને પૂરી કરવા સોનાની ફૂલડી મુકાઈ હતી. વર્ષોથી અમદાવાદનો સોની પરિવાર કોઈ રકમ લીધા વગર માત્ર ભક્તિભાવથી મંદિરના ગર્ભગૃહમાં સાફ સફાઈની જવાબદારી નિભાવે છે. અંબાજી મંદિરમાં આજે યોજાયેલી પ્રક્ષાલન વિધિમાં મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ, પોલીસ કર્મીઓએ તેમજ ગ્રામજનોએ પણ માતાજીની સેવાનો લાભ લીધો હતો. આજે આપણે અહીંયા ભાદરવી પૂર્ણિમા પછી પ્રક્ષાલન વિધિનો એક કાર્યક્રમ થાય છે જે આદિ અનાદિકાળથી ચાલ્યો આવે છે. એના પાછળનો ઉદ્દેશ એવો છે કે ભાદરવી પૂર્ણિમા સુધી આવવાવાળા માણસો ને જાણે અજાણે એમનાથી કંઈ ભૂલ થાય છે, ભૂલ કરવાની કોઈની તૈયારી નથી હોતી. એક દાખલો આપું કે એક થેલો લઈને આવતો માણસ સંડાસ બાથરૂમ જાય છે, બીજા દિવસે નાહી છે પણ કપડાં તો એ થેલામાંથી જ પહેરે છે. એટલે આવી રીતે મંદિર અપવિત્ર થાય છે અને એના માટે આપણે અહીંયા આગળ ભાદરવી પૂર્ણિમાના પછી પ્રક્ષાલન વિધિનો એક કાર્યક્રમ થાય છે જે આખું મંદિર ધોવાય છે. એ દિવસનું મહત્ત્વ એટલા માટે છે કે માતાજીના જે દાગીના છે સોના ચાંદીના એ આજના દિવસે જ મંદિરના ગર્ભગૃહથી બહાર આવે છે. અમદાવાદનો એક સોની પરિવાર છે જે વર્ષોથી એમની આ એક ધોવાવવાના કાર્યક્રમ કરીને કોઈ મહેનતાણું નથી લેતા. ઉપરથી એમનો એક હાર છે, સોનીનો હાર કહેવાય છે, એના અંદર એ લોકો ચાર આની બહારની એક ફૂંદડી મૂકે છે એટલે સોનીઓનો હાર કહેવાય છે. એના અંદર એક પનિશમેન્ટ તરીકે કે પ્રક્ષાલન થયું એટલે એ દાગીના ધોવાયા એના અંદર હવે કંઈક ઘસારો આવે એટલે એના અવેજીના અંદર એ લોકો ચાર આની બહારની એક ડગડી મૂકે છે અને આજે પણ એમના અંદર ચાલુ છે. આ પરંપરા જ્યારથી મંદિર બન્યું લગભગ સંમત 937માં એવો લેખ છે આપણા પાસે કે 937માં પહેલી વખતે દાંતા સ્ટેટે મંદિર બનાવેલું અને ત્યારથી આ પરંપરા આજે પણ ચાલુ છે. આજે 1 વાગે મંદિર મંગળ કરવામાં આવ્યું છે, જે 9 વાગ્યા સુધી માતાજીના કાર્યક્રમ ચાલશે પ્રક્ષાલન વિધિનો, 9 વાગે આરતી થશે અને પછી નિજ મંદિરના દ્વાર બંધ થઈ જશે. કાલે સવારે રૂટીન 7:30 વાગ્યાથી ફરી પાછો ચાલુ થઈ જશે. જય શ્રી અંબે.
સમાચારનાત્મક મુખ્ય સમાચાર પર ફરી એક નજર. બનાસકાંઠામાં રોગચાળાએ માથું ઉચક્યું હોવા છતાં સબ સલામતના આરોગ્ય તંત્રના દાવા વચ્ચે પાલનપુરના ગઠામણની કિશોરીનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત નિપજતા ખળભળાટ. 1000થી વધુ લોકો શંકાસ્પદ ડેન્ગ્યુનો શિકાર બન્યા હોવાના અહેવાલોથી આરોગ્ય તંત્રમાં મચી દોડધામ. થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની સત્તાવાર જાહેરાત પૂર્વે રાજકીય ગરમાવો તેજ. ભાજપના ઉમેદવારની પસંદગી મામલે રાજ્યના શિક્ષણ મંત્રીએ થરાદ ખાતે સ્થાનિક ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો સાથે બેઠકો યોજી જાણ્યા અભિપ્રાયો. ભાદરવી પૂર્ણિમાનો મહામેળો સુખરૂપ સંપન્ન થયા બાદ પરંપરાગત રીતે અંબાજી મંદિરે સંકુલમાં કરાઈ પ્રક્ષાલન વિધિ. અમદાવાદના સોની પરિવારના સભ્યોએ ભક્તિભાવપૂર્વક મંદિરના ગર્ભગૃહ તેમજ માતાજીના આભૂષણોની કરી સાફ સફાઈ. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચાર સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.